નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત આપણે ચોથા પાઠની શરૂઆત કરીએ આગળ મેં તમને પાઠની આખી સ્ટોરી સંભળાવી દીધી હતી અને લેખક પરિચય પણ તમને આપી દીધો હતો હવે આજે આપણે પાઠની શરૂઆત કરવાના છે ચાલો જો પાન નંબર 12 ઉપર જો હું નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું હતું હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માહલ્યા હતો એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયના નાદીઓ મને ખેંચતો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા ઉપર કાશી નગરી પડતી હતી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ પરંતુ મનમંત હું એ બંને સ્થળે એક સાથે પહોંચી ગયો હું ગાંધીજી પાસે આવ્યો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેના અપૂર્વ સંગમ હતો હવે જે હું વાક્ય તમને અંડરલાઈન કરાવું એ વાક્યને અંડરલાઈન કરો પેરેગ્રાફની છેલ્લી જે લીટી છે એમાં જુઓ અને અને વાળી છેલ્લી લીટી છે અને પછી મને મને થી અંડરલાઈન કરો પેન્સિલથી મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા આ એક પ્રશ્ન આવશે કે વિનોબા ભાવેને ગાંધીજી પાસે કઈ બે વસ્તુ સાંપડી હતી વિનોબા ભાવેને ગાંધીજી પાસે કઈ બે વસ્તુ સાંપડી હતી તો હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંગાળ જે છે એ બંગાળની અંદર વંદે માતરમ એ ક્રાંતિ ચાલતી વંદે માતરમ મિત્રો આપણા જે ગુજરાતીના ખૂબ સારા એવા લેખક જેને પેશકે અને ભારતનું જે રાષ્ટ્રગીત જે છે એના રચેતા એ પણ કોણ છે તો રવીન્દ્રનાથ ઠાકોર વંદે જનગણમન પછી વંદે માતરમ એ પણ લખે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ પણ ક્યાંના છે બંગાળના છે એટલે બંગાળ આજથી જ નહીં ત્યારથી પણ બહુ પ્રસિદ્ધ રહેલું એક આપણું રાજ્ય છે અને આજે પણ એટલું જ પ્રસિદ્ધ છે કારણ કે બંગાળમાંથી એવા મહાપુરુષોનો જન્મ થયો આજે સંગીત ક્ષેત્ર કહો તો સંગીત ક્ષેત્ર અને ક્રાંતિકારી ક્ષેત્ર કહો તો ક્રાંતિકારી ક્ષેત્ર પણ ત્યાંથી જ બંગાળથી ભારતનું ભાવિ નક્કી થાય છે એવું કહેવાય છે ભલે ત્યાં આજના મુખ્યમંત્રી મમતા બેનર્જી હશે પણ ત્યાં તમે જુઓ તો ત્યાં લોકોની જે વિચારસરણી છે એ કંઈક બીજા કરતા અલગ છે એની ખુમારી કંઈક અલગ છે પણ એ તો ત્યારની વાત છે જ્યારે આઝાદી પ્રાપ્ત કરવાનો હતી ત્યારની એટલે બે વસ્તુ એમને મળી છે બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ હિમાલયમાં જ્ઞાન યોગ મેળવીને મનને શાંતિ પ્રાપ્ત કરવાની પણ વિનોબાની ઈચ્છા હતી અથવા જો એ પૂરી ન થાય તો બંગાળની અંદર જે વંદે માતરમ નામની જે ક્રાંતિ શરૂ કરેલી હતી તો એ વંદે માતરમની અંદર એ ક્રાંતિમાં જોડાઈ જવું અને દેશ સેવાની અંદર પોતાને સમર્પિત કરી દેવું એમની ઈચ્છા નાનપણથી જ હતી અને એ ઈચ્છાને કારણે એ એ નીકળ્યા તો ખરા ઘર છોડીને પણ ન તો એ બંગાળ જઈ શક્યા કે ન તો એ હિમાલય જઈ શક્યા કારણ કે બંને ની વચ્ચે શું હતું કાશી હતું અને કાશી નગરીની અંદર જઈને એમણે બંને વસ્તુનો સમન્વય સુભગ સમન્વય જોયો છે આગળ જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે હવે આ ગાંધીજીએ જે ત્યાં ભાષણની શરૂઆત કરેલી મેં તમને આગળના પીરિયડમાં પણ કહી દીધું છે કે કાશી યુનિવર્સિટી છે એ ભારત દેશની સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી છે અને તેની અંદર હજારોની સંખ્યામાં બાળકો ત્યાં ભણવા માટે દેશ વિદેશથી આવે છે આખા ભારતના દરેક રાજ્યના લોકો ત્યાં ભણવા માટે આવતા છે અને ત્યાં જો એક ભાષણ કરવામાં આવે તો એને એનો જે પ્રભાવ છે એ આખા ભારતની અંદર પડતો હોય છે
એના પડઘા આખા ભારત સુધી ફેલાઈને એટલા માટે ગાંધીજી ત્યાં ઐતિહાસિક ભાષણ આપવાનો નિર્ણય કરેલો અને એની અંદર જે નાના નાના દેશના જે રજવાડાઓ જે હતા એ રજવાડાઓના રાજાઓ પણ એ ભાષણ સાંભળવા માટે આવેલા ત્યારે પહેલી વાર તેમણે કહી કે અહિંસા વગર નિર્ભયતા વગર અહિંસા શક્ય જ નથી કારણ કે માણસ જ્યારે ભયભીત હોય ત્યારે હિંસા કરે તમારી સામે જો વાઘ આવતો કે સિંહ આવતો દેખાય તો તમે ગમે હથિયાર લઈને એને મારવાનો પ્રયત્ન કરશો શું કામ મારશો કારણ કે તમને ડર લાગે છે એવું એટલા માટે ગાંધીજી એમ કહ્યું જો તમે ડરતા હશો તો તમે હિંસા કરશો જો તમે કોઈનાથી ડરતા જ નહીં હશો તો તમે કોઈ દિવસ હિંસા કરશો જ નહીં આ વાત એમણે બરાબર સમજાવી હતી એ ભાષાના ભાષામાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે એક મહિનો વીતી ગયો હતો ટીક કરો આ ખાલી જગ્યા ભાષણને થયે એક મહિનો વીતી ગયો હતો તમારે શબ્દ મૂકવાનો છે ઐતિહાસિક આ વ્યાકરણ જયારે ચલાવીશ ત્યારે આ બધા જ વાક્યો તમને યાદ કરાવીશ એટલે ચોપડીમાં તમે ટીક કરતા રહેજો તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો જ્યારે મેં ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે ગાંધીજીએ જે ભાષણ આપેલું હતું એ ભાષણને થયાને એક મહિનો વીતી ગયો તો છતાં એને મનની અંદર એ ભાષણ સાંભળ્યા પછી ભાષણ વાંચ્યા પછી એમના મનની અંદર વિનોબાના મનની અંદર જે વિચારો આવ્યા અને એની અંદર જે શંકાઓ હતી એ શંકાઓ વિશે એમણે ગાંધીજીને કાગળ લખ્યો અને કાગળનો જવાબ પણ ગાંધીજીએ કાગળ દ્વારા આપ્યો એટલે એમને થઈ કે આટલી મોટી વ્યક્તિ અને મારા જેવા એક છોકરાને પણ જવાબ આપે તો ખૂબ સારું કહેવાય બાકી કોઈ મોટી વ્યક્તિ હોય એ કોઈ દિવસ કોઈને જવાબ નાના વ્યક્તિને જવાબ પણ આપે નહીં પણ એનાથી વિનોબા ભાવેનું આકર્ષણ ગાંધીજી પર વધતું ગયું 10-15 દિવસ પછી ફરી મેં એને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે એમનો આ જ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે અંડરલાઈન કરી રાખો સમાધાન વાતોથી નહીં જીવનથી થશે આટલું વાક્યને અંડરલાઈન કરો એ પણ તમારા પ્રશ્નમાં આવશે મને સ્પર્શી ગયો હવે બીજી વખત જ્યારે ગાંધીજી એમને જવાબ આપ્યો ત્યારે એમ કહ્યું કે જો તમને કોઈ શંકા કે સમાધાન જોઈતું હોય તો તમારે મારા આશ્રમની અંદર આવવું પડશે એટલે આપણે બેસીને સાથે બેસીને વાતચીત કરશું કોઈ પણ પ્રશ્નનું તમને નિરાકરણ મળી જશે કારણ કે સમાધાન વાતોથી ન થાય જીવન સ્પર્શથી થાય તમે એકબીજાને ઓળખો તો જ તમને એ વ્યક્તિની ઓળખાણ થાય નહીં તો તમને આમ દૂર બેઠા બેઠા વ્યક્તિની ઓળખાણ થઈ શકે નહીં પત્ર વ્યવહારથી એવી કોઈ ઓળખાણ થઈ શકતી નથી જે જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી એ મારા માટે ઓર આકર્ષક હતી ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે આવી નહોતી એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે આ વાક્યને પણ ફરી અંડરલાઈન આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે વિશ્વનું હિત પણ થાય અને કોઈનો વિરોધ પણ ન થાય એવી આપણે એક દેશ સેવા કરવી છે કારણ કે સર્વ ધર્મ સમભાવ સર્વ મનુષ્ય સરખા છે કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી જાતિ ભેદ નહીં અને એનાથી કોઈને ઠેસ પહોંચે એવું પણ આપણે કાર્ય કરવાનું થતું નથી આપણે એવું કાર્ય કરવાનું છે કે જેનાથી વ્યક્તિનું સન્માન મળે અને એટલા માટે જ મેં જે આશ્રમ સ્થાપ્યો છે એ આશ્રમનો ધ્યેય જે છે એ વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અંગ્રેજોના વિરોધમાં આપણે કોઈ કામ કરવાનું થતું નથી અંગ્રેજોના વિરોધમાં આમ જોવા જઈએ તો ક્રાંતિકારી જે લોકો હતા એ અંગ્રેજોના વિરોધી હતા કારણ કે એ લોકો એવું માનતા કે
ईंट का जवाब पत्थर से देना। ये भी विचारधारा एक क्रांतिकारी विचारधारा। जरा गांधी जी की विचारधारा, गांधी जी कहते कि जो अंग्रेज एक लाफो मारे तो आपने बीजो गाल ने दर जान ले, बीजा गाल पर बीजो मारे એટલે એનો ગુસ્સો ઉતરી જશે। પણ એવો એવી વિચારધારા બહુ ઓછા લોકોને ગમતી, છતાં એ એમને ખબર હતી કે આઝાદી કઈ રીતે પ્રાપ્ત થશે। અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માની છે। નીચે સત્ય, પછી અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા। હવે તમને જે વાત કરું છું એમાંનું પહેલું જે છે સત્ય। સત્ય એટલે હંમેશા સાચું જ બોલવું, ગમે એવી પરિસ્થિતિ આવે હંમેશા સાચું જ બોલવું। પછી બીજું છે અહિંસા, એટલે મન, વાણી અને કર્મથી કોઈ પણ હિંસા ન કરવી। તે તમને શબ્દ સમૂહમાં એક શબ્દ તરીકે પૂછાશે, મન, કર્મ અને વાણીથી કોઈ પણ હિંસા ન કરવી, તે એને શું કહેવાય? અહિંસા। પછી ત્રીજું છે બ્રહ્મચર્ય, પાંચે ઇન્દ્રિયો પર, પાંચે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો, તે પાંચે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો તે એને શું કહેવાય? બ્રહ્મચર્ય કહેવાય। અસ્તે, અસ્તેનો મતલબ થાય જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો, તે અથવા તો જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ કરવો તે ચોરી છે એવું જે માનવામાં આવે એને શું કહે? અસ્તે કહેવાય। એટલે જરૂરિયાત હોય એટલી જ વસ્તુ વાપરો, બાકીની સંગ્રહખોરી કરવાની નથી। પછી અપરિગ્રહ, અપરિગ્રહ મતલબ થાય સંગ્રહ ન કરવો, કોઈ પણ વસ્તુ સંગ્રહ ભેગી નહીં કરવાની। શરીર શ્રમ, હંમેશા શરીરને શ્રમયુક્ત બનાવો, એટલે શરીર એવું બનાવો કે જેનાથી તમે પરિશ્રમ કરી શકો, મહેનતનું જ ફળ ખાવાનું, મહેનત વગર કોઈએ કોઈ વસ્તુ ખાવાનો અધિકાર હોતો નથી। આ વાત ગીતામાં પણ છે, ભગવદ્ ગીતામાં પણ છે, આ વાત કુરાનમાં પણ છે, આ વાત બાઇબલમાં પણ છે। કારણ કે કુરાન અને બાઇબલ પણ એમ કહે છે કે જો તું મહેનત કર્યા વગર ખાઈશ તો એ પાપનું ખાય છે એટલું યાદ રાખ। અને ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો મહેનત વગર જે માણસ ખાય છે એ પાપી છે। એટલે દરેક મનુષ્યએ મહેનત કરીને જ ખાવાનું, કોઈનું ઝૂંટવીને ખાવાનું નહીં, બીજાનું પચાવી દેશે તો એને ભોગવવાનો વારો આવશે એવું ભગવાને પણ કહ્યું। તો આ બધા જે વ્રતો છે, એકાદશ વ્રત, એકાદશ એટલે 11 જેટલા વ્રતો છે, અને વ્રતોનું પાલન કરીને આપણે જીવવાનું છે। અને મને આમ ભારે નવાઈજનક લાગ્યું, મેં તો ઇતિહાસના ઘણા થોથા, થોથાનો મતલબ થાય પાના વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય નહીં મળ્યું। આ બધી વાતો તો યોગ શાસ્ત્રમાં, ધર્મ ગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે, એ આ નિયમ પત્રિકામાં નથી। એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું। આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું। મને એવું જ જોઈતું હતું, બાપુએ લખ્યું હતું તું અહીં ચાલી આવો, અને હું બાપુની પાસે પહોંચી ગયો। કારણ કે રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ, રાજનૈતિક દેશને આઝાદી તો અપાવી છે પણ કેવી રીતે? તો કે આધ્યાત્મિક વિકાસ કરતા કરતા મનુષ્યને આધ્યાત્મ તરફ વાળવો, એની શ્રદ્ધાને સતેજ કરવી, આસ્થા વધારવી, અને સાથે સાથે દેશ સેવા પણ કરવાની, આ બધી જ વાતોને એક સાથે લઈને ચાલનાર એટલે મહાપુરુષ ગાંધીજી। એટલે જ એમનું નામ મહાત્મા શબ્દ એમના નામના આગળ લાગ્યું, મહાત્મા ગાંધીજી। આપણે આપણા નામ પાછળ કોઈનો મહાત્મા લાગતો જ નથી, મહાત્મા ખાલી જગ્યાના પપ્પા એવું તો કોઈ બોલતો જ નથી, કેમ નથી બોલતા? કારણ કે આવું કાર્ય જ નથી કરતા। ગાંધીજીએ જે કાર્ય કર્યું છે એ કાર્ય એવું તો પ્રસિદ્ધ થઈ ગયું છે કે મનુષ્યનો ઉદ્ધાર એ એનાથી થઈ શકે છે, આ કાર્યો કરવાથી થઈ શકે છે। અને જ્યાં મનુષ્યનો ઉદ્ધાર થતો હોય ત્યાં દેશનો ઉદ્ધાર થાય જ। એટલે મિત્રો, એક વાત યાદ કરાવી દઉં જે યાદ રાખવા જેવી છે મને, દુનિયાની અંદર ત્રણ વાતો બહુ પ્રસિદ્ધ રહી છે, ત્રણ વાતો। એક નરસિંહ મહેતાની કરતાલ, નરસિંહ મહેતા કરતાલ વગાડે અને ભગવાન ન આવે એવું ક્યારેક બન્યું નથી, નરસિંહ મહેતાની કરતાલ। બીજું ગાંધીજીની હડતાલ,
ગાંધીજી જ્યારે ભારતની અંદર હડતાલ કરે અને ના પડદા આખી દુનિયામાં ન પડે એવું ક્યારે બન્યું નથી. એક એક દેશ એની નોંધ લે કે ભારતની અંદર અંગ્રેજોના વિરુદ્ધમાં ગાંધીજીએ હડતાલ શરૂ કરી છે એની નોંધ આખા વિશ્વની અંદર પડતી. એટલે ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણનું હડતાલ આજથી જ નહીં વર્ષોથી પ્રસિદ્ધ છે. સ્વામિનારાયણના સંપ્રદાયનું મૂળ ઉદ્ગમ સ્થાન જ ત્યાં છે વડતાલ. અને એટલા માટે જ આજે થોડુંક એના પર કેટલીક શંકાઓ છે પણ વડતાલથી જ સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ એ ખૂબ પ્રસિદ્ધ રહ્યું છે. ફરીથી નરસિંહ મહેતાની કરતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ એ ત્રણ ખૂબ પ્રસિદ્ધ રહે છે. ત્રણે ત્રણ ભારતની અંદર જ તમને જોવા મળશે મિત્રો. તો વિનુબાને પણ એવું લાગવા માંડ્યું હતું કે મને જ્યારે આમંત્રણ મળ્યું છે તો મારે ગાંધીજીને મળવા માટે જવું છે, એમની વિચારધારાને મારે સમજવી છે. એ દિવસ હતો 7 જૂન 1916 નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં એટલે જાતે જ ઉપાડી દીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગ્યે આશ્રમે, એટલે કે કોચરબ આશ્રમે પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈક નવા ભાઈ આવે છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે આ પણ એક એવી નવાઈનો જ દ્રશ્ય હતું. રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે આવું તો ક્યારે સુણ્યું નતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. કારણ કે શ્રમ કરવો એ એવી જે વાતો જે પેલા નિયમ પત્રિકામાં લખેલી હતી એમને જોતા જ મને ખબર પડી ગઈ કે ખરેખર સાચા અર્થની અંદર ગાંધીજી શું કરતા હતા, શ્રમ કરતા હતા, એ મહેનત કરતા હતા. બાકી એ રસોઈની અંદર કોઈ સહભાગી ન બને તો એમને ખાવાનું તો મળવાનું જ હતું, પણ એવું નહીં, જાતે કામ કરો. બધાએ કોઈ કામ નાનું કે કોઈ કામ મોટું હોતું નથી. અને એ નિયમ ખુદ ગાંધીજી પોતે પણ પાડતા હતા પોતાના આશ્રમની અંદર. આગળ એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધો. મેં તો એ પહેલા ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. કારણ કે એમને એવું લાગ્યું કે જો ગાંધીજી જેવા મહાપુરુષ જો શાક સુધારતા હોય તો મેં કોઈ દિવસ ભલે શાક નહીં સુધારી, પણ મારી આ પ્રથમ દીક્ષા છે. આજે જાણ બાપુએ એવું નક્કી કરી લીધું હોય કે આ બાળકને પણ મારે દીક્ષા આપવી છે, તો હું પણ એની અંદર જોડાઈ ગયો. અને ત્યારથી જ મને શ્રમ કરવાનું શીખવવામાં આવ્યું અને એને એ માર્ગને પોતે વળગી રહ્યા છે. પછી શાક સમારતા સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન જો સેવા કાર્યમાં લગાવવા માંગતા હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા. પછી કહે, પણ તમે માંદલા દેખાઓ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ વાક્યને અંડરલાઈન કરો, તમે થોડા માંદલા દેખાઓ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ, બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. કારણ કે ગાંધીજીએ કહ્યું કે આત્મજ્ઞાની જેણે બનવું હોય તેને મનને દ્રઢ કરવું પડે. કોઈ પણ વસ્તુ વગર તમે ચલાવી શકો એવું તમારું જ્યારે મજબૂત મન હોય તો જ તમે આત્મજ્ઞાની બની શકો. નહીં તો ઘણા લોકો તો ધ્યેય નક્કી કરે, દેશની આઝાદીની લડતમાં આપણે જોડાઈ જવું છે, પણ એકાદ વખત જેલવાસો જે ભોગવવાનો આવે ને એટલે બીજી વખત ભાગી જાય. આપણે એ ધંધા કરવાના થતા નથી. ગાંધીજીએ જેટલી વખત જેલમાં જવું હોય એટલી વખત જાય, બાકી આપણે જેલમાં ફાવતું જ નથી. એ માણસ ક્યારે પણ આત્મજ્ઞાની ન બની શકે, કારણ કે પોતાના મન ઉપર કાબૂ નથી મેળવી શકે. જો જેના મન મક્કમ હોય એ માણસ આત્મજ્ઞાની બની શકે. તમને યાદ કરાવી દઉં પાઠના બાર જઈને કે જ્યારે ભગતસિંહને ફાંસી આપવાની હતી તો એ વખતે અંગ્રેજોએ એમ કહ્યું, ગાંધીજીને કહ્યું કે તમે ભગતસિંહને સમજાવો કે પોતાનો ગુનો કબૂલી લે. અને એ વખતે ગાંધીજી હતા લાહોરની જેલમાં. આજનું પાકિસ્તાન, આજનું ભારત અને આજનું બાંગ્લાદેશ આ ત્રણ દેશોમાં એક દેશ ત્યારે હતા. 1947માં ભારતના ભાગલા થયા એટલે પાકિસ્તાન છૂટું પડ્યું અને 1971ની અંદર બાંગ્લાદેશ છૂટો પડ્યો.
એ પણ પાકિસ્તાનનો જ એક હિસ્સો હતો એને પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો આજનું પાકિસ્તાન છે પશ્ચિમ પાકિસ્તાન તરીકે ઓળખાતો હવે ગાંધીજીને કહેવામાં આવી ત્યારે ગાંધીજીએ ભગતસિંહને પત્ર લખ્યો કે તમે ગુનો કબૂલી દો તો તમને ફાંસીની સજા નહીં આપે તો ભગતસિંહે એવો જવાબ આપ્યો કે હું મરી જઈશ એનાથી મારી માતાને દીકરાને ખોટ નહીં વર્તાશે પણ એક ભગતસિંહ આ દેશની અંદર જ્યારે મરશે ને ત્યારે લાખો ભગતસિંહ ઉભા થશે ને એક દિવસ ભારતને આઝાદી મળશે માટે ભગતસિંહે મરવું છે એમ કહીને તે હસતે હસતે ફાંસીએ ચડી જાય છે મિત્રો એને શું કહે મક્કમ મન કહેવાય એક વખત દ્રઢ નિશ્ચય જે માણસ કરી લેતો હોય ને એ નિશ્ચય પર જ્યારે અડગ રહીને ત્યારે દ્રઢ નિશ્ચય કરીને એ જ વ્યક્તિ એવા જ વ્યક્તિ આત્મજ્ઞાની બની શકે એટલે મજબૂત મન બનાવીને જ્યારે તમે આગળ ચાલો ત્યારે પરિસ્થિતિ ગમે એટલી વિપરીત આવે તો પણ એ માણસ એનાથી ક્યારેય ગભરાતો નથી એ વાત કોણે સમજાવી ગાંધીજીએ સમજાવી કોને સમજાવી વિનોબા ભાવેને સમજાવી તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી બાકીના સમયમાં હું મારા કામમાં ગળાબોળ રહેતો બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ વાત એ સાંભળતો રહ્યો બાપુ જાણતા હતા કે છોકરો સદભાવના પ્રોક આવ્યો છે પરંતુ બાકી બધાને મનતો હું જડ જેવો માણસ હતો એક વખત બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા આ તો ગૌણ ભાષા છે ત્યારે મેં કહ્યું ના ના આ તો ભક્તિની ભાષા છે બાપુ બોલે હા આ બરાબર છે આ વાત બરાબર છે જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા આ હતા બાપુ જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે આમ તો વિનોબાનો સ્વભાવ જે હતો એ અંતર્મુખી હતો અંતર્મુખી કોને કહેવાય જે બહુ ઓછું બોલે એવા અંતર્મુખી અને કેટલાક બહિર્મુખી પોતાની વેદના જાણે ઠાલવે અને બીજા સાંભળે ને ત્યાં સુધી એના પેટમાં આમ શાંતિ નથી ભયંકર તમે જોજો વર્ગખંડની અંદર અમુક વિદ્યાર્થી આવે ને બહબહાટી બોલાવતા હોય ધડબડાટી બોલાવે કે આવે એટલે ખબર પડી જાય કે આ વર્ગખંડની અંદર હાજર થઈ ગયા છે એવા અને કેટલાક વ્યક્તિને જોજો આ વિદ્યાર્થી એકદમ ચૂપચાપ એને કામ પૂરતું મતલબ જાણ કોઈને બેસણામાં આવીને બેઠા હોય ને એમ લાગે એ બે પ્રકાર પેલું ચૂપચાપ રહ્યું છે એ અંતર્મુખી છે એની જ્યારે જરૂર હોય તેટલું જ પૂછે ને એટલું જ બોલે એથી વધારે બોલવાનું ને એથી વધારે કઈ કહેવાનું અને પેલા બહિર્મુખી ન પૂછે તો એ જવાબ આપે ફટ દે બીજાને પૂછ્યું હોય તો એ વચ્ચે ટપકી પડે એનું નામ બહિર્મુખી વાત મતભાઈ એની મિત્રતા તો તમે જોજો આખા ક્લાસની અંદર લગભગ પોણા ભાગના ક્લાસ એને મિત્ર બનાવી દીધા બધાને કારણ કે એની વાત બધાને ગમે એવી આમ પ્રચારક બની કહેવાય જાણે કોઈ નેતા બનવાનો હોય ને ભવિષ્યનો એમ એને શરૂઆત જ ત્યાંથી કરી દીધેલી હોય મિત્રો આ વિનોબાનો જે સ્વભાવ હતો એ સાવ નાની ખરા છોકરો ભણેલો છોકરો જિજ્ઞાસુ પણ અંતર્મુખી કોઈને પોતાનું જ્ઞાન ક્યારે પીરશે નહીં કોઈની સામે વાત ન કરે એટલે એને બોલતો કરવો એ પણ એક મોટી વાત છે પણ ગાંધીજીની પાસે બોલ્યા ગાંધીજીએ એમની વાતને સ્વીકારી લીધી અને ત્યારે બધાને ખબર પડી કે આ છોકરો તો કોઈના હાથે વાત જ નથી કરતો અને એ ગાંધીજી પાસે જેને બોલતા થઈ ગયા એ વળી કહ્યું કે આને પણ બોલતા આવડે છે આવું લોકોને ત્યારે લાગ્યું જે લોકો આશ્રમમાં રહેતા હતા એ લોકો આમાં એ લોકોનો પણ કાંઈ દોષ નહોતો ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો 21 વર્ષનો છોકરો હતો મારા મિત્રો જાણે કે જેને સભ્યતા શિષ્ટતા રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ ઓછી હતી હું કોઈની સાથે બોલતો નહીં કામમાં ડૂબેલો હતો અથવા તો અધ્યયન ધ્યાન ચિંતન વગેરેમાં હવે એમને એક આદત હતી કે ક્યારે કોઈની સાથે વાત નહીં પોતે પોતાની રીતે જે મસ્તીમાં કામ કરી રાખે બાકી બીજા સાથે કોઈ લેવા દેવા નહીં એના કામ સાથે એને મતલબ હતો અને એટલા માટે કોઈના સાથે વાતચીત નહીં કરે તો કોઈના સાથે ભળી ન શકતા વિનોબાજી ભળી ન શકે તો એને એને સાથે કોઈ વિચારોનું આદાન પ્રદાન કોઈ કરી નહીં શકે મિત્રો એક શબ્દ આવ્યો છે એક શબ્દ આવ્યો છે વાંક એનો સમાનાર્થી શબ્દ વાંક દોષ ગુનો આગળ અપરાધ આવા એના સમાનાર્થી શબ્દ બને
લખી રાખજો આ શબ્દ વાંક દોષ ગુનો અપરાધ આ બધા એના સમાનાર્થી શબ્દો છે તમારે સમાનાર્થી શબ્દો પૂછાશે તો એ વખતે તમારે એને લખવા પડશે એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો ઉપનિષદ શબ્દને અંડરલાઈન કરો ઉપનિષદ એને અંડરલાઈન કરો અને ઉપર જે જગ્યા ખાલી છે એમાં હું જે લખાવું છું એ લખો શબ્દ સમૂહમાં એ પૂછાશે ઉપનિષદ વેદનો અંતર્ગત લખો વેદનો અંતર્ગત બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ વેદનો અંતર્ગત બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ ડેશ કરીને એનો જવાબ આવશે ઉપનિષદ ચાલો સાંભળો ઉપનિષદ કોને કહેવાય ઉપનિષદ આ ત્રણ શબ્દો એમાં જોડાય છે ઉપ એટલે પાસે નિ એટલે નિષ્ઠાપૂર્વક અને સદ એટલે બેસવું થાય ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસવું એનું નામ છે ઉપનિષદ અને એમની પાસેથી ગુરુ પાસેથી મળેલું જ્ઞાનને પ્રાપ્ત કરવું એનું નામ શું છે ઉપનિષદ છે અને એ જ્ઞાનને વળી પાછું બીજાને વહેંચવું એટલે આપણા ત્યાં 18 પુરાણો છે અને ઉપનિષદ છે અને ઉપનિષદ જે છે એ જ્ઞાન આજે પણ આપણા દેશની અંદર આપવામાં આવતું હોય છે આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડી કે આ તો સંસ્કૃત જાણે છે પછી બાપુએ પૂછપરછ કરી વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા હવે એ પોતાની ઓરડીની અંદર પોતે જ્યાં રહેતો હતો ત્યાં એ સંસ્કૃતની અંદર બોલતો હતો સંસ્કૃતની અંદર ઉપનિષદ વાંચતો એમના પરથી ખબર પડી ગઈ કે આને સંસ્કૃત આવડે છે એને બોલતા આવડે છે આ છોકરો કંઈક જેવો તેવો નથી ટેલેન્ટેડ વ્યક્તિ છે પણ કોઈની સામે બોલે નહીં એ એની ખાસ કરીને એને એક પ્રકારની વૃત્તિ હતી અને એટલા માટે બાપુને આ વાત પહોંચાડે ગાંધીજીએ પ્રાર્થના સભા સવારમાં પ્રાર્થના સભા હોય બધા લોકો ભેગા થાય ને ત્યાં એક વિચારને આદાન પ્રદાન થતી હોય તો એ વિનોબાને ત્યાં ઉભા કરવામાં આવતા અને બોલાવવામાં આજે પણ તમે જો પ્રાઇમરી સેક્શનની અંદર ખાસ કરીને સરકારી જે સ્કૂલો હોય ત્યારે શનિવારે પ્રાર્થના સભા યોજાય બધા જ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવે એક સાથે સામૂહિક પ્રાર્થના કરવામાં આવે એમાંથી બે ચાર વિદ્યાર્થીઓને બોલવા માટે આપેલું હોય એ લોકો નવું નવું બોલે કંઈક દેશ વિશે બોલે કોઈક સમાચાર વિશે બોલે કોઈક ઇતિહાસકાર વિશે બોલે આવી રીતે બોલાવવામાં છોકરા ન બોલતા આવડે તો એ બિચારું ધૃતું ધૃતું એ વાંચતું જાય અને બોલે પણ એની અંદર એ ટેલેન્ટ છે એને બહાર લાવવાના શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે કારણ કે એ આજે બોલશે તો કાલે એક દેશને એક સારો નેતા મળશે એને બોલતા પણ આવડવું જોઈએ જે બોલતો નહીં હોય એ નેતા પદ નિભાવી નહીં શકતો હોય એટલે આવા લોકોની પણ જરૂર છે એટલે બોલતા કરવું એ એક કળા છે અને શીખવવું એ પણ એક કળા છે મને બોલવાની ટેવ તો પહેલેથી હતી પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દય દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખો તો ભગવાન જ તમને પ્રેરણા આપશે વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે તો મારું આમ ચાલ્યું હવે બોલવાની જે ટેવ પાડી એનાથી વિનોબા ભાવે કહે છે કે મને એનાથી ખૂબ લાભ થયો મને બોલતા આવડી ગયું અને ખરેખર વાત તો એ મજાની છે કે શું બોલવું કેટલું બોલવું ક્યાં બોલવું એની પણ સમજણ હોવી જોઈએ ગમે ત્યાં પગપગ કરે તેને કોઈ સાંભળે નહીં એટલે સમત્વપૂર્વક બોલવું વિચારીને બોલવું વિચારીને બોલવાથી તમારા શબ્દની અસર થાય તમને સાંભળનારો વર્ગ મોટો બને લોકો ઘણા લોકો તમને સાંભળવા ઉત્સુક બને એટલે સમત્વપૂર્વક બોલવું કારણ કે ગાંધીજીની સામે બોલવાનું છે ત્યાં કોઈ શબ્દને વધતો પણ નહીં બોલવાનો ઓછો પણ નહીં બોલવાનો અને જે શબ્દ ઉપર તમે ભાર મૂકીને બોલશો એ શબ્દની અસર હોવી જોઈએ તમે ક્યારેક મોરારી બાપુને સાંભળ્યા છે એની કથાને સાંભળજો અમુક શબ્દ ઉપર એવો ભાર મૂકે કે એ શબ્દ જાણે આપણા કાનની અંદર સદા માટે રહી જાય અને અમુક શબ્દને વળવેથી રજૂ કરી દે
અને એને સાંભળવા માટે લાખોની જન્મેદની ભેગી થઈ બાકી અત્યારે જો કથા કરવા માટે હું બેસું તો તમે કદાચ પીરિયડ ની અંદર હોય તો એ ભાગી જાવ આ સર છે ને અત્યારે મંડાણા છે ક્યારે પ્રો કરશે એ ખબર નહીં એમ કરે તો ભાગી જાવ એટલે આપણને કોઈ નહીં સાંભળે શું કામ નહીં સાંભળે કારણ કે ક્યાં બોલવું શું બોલવું ને કેટલું બોલવું એ જ આપણને ખબર નથી ગમે તે બકબક કરે તેનું કોઈ સાંભળે નહીં પણ ગાંધીજી પાસે બોલવાનું છે એટલે વિચારીને બોલવું પડે હવે એ બાબતે ભગવાન ઈશુએ એક આજ્ઞા કરી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે તમારે પહેલાથી વિચારીને રાખવાનું કે શું બોલવાનું છે હવે ઈશુએ આજ્ઞા કરી છે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે અનેક લોકો જાય છે અનેક લોકો આજે વિશ્વની અંદર 65% લોકો ખ્રિસ્તી ધર્મ પાડે છે 65% ખ્રિસ્તી ધર્મની અંદર માનવામાં આવે છે તો એમનો જે પ્રસાર પ્રચાર પ્રસાર જે થાય છે એ અનેક લોકો કરે છે પણ ભગવાન ઈશુએ એમ કહ્યું છે કે તમે જે સમાજની અંદર જે વર્ગમાં જાઓ છો ત્યાં એની પરિસ્થિતિ જોઈને તમારે ત્યાં બોલવાનું છે તમારે પહેલાથી વિચારીને બોલવાનું નથી નહીં તો એ તમને સાંભળશે નહીં એ કઈ રીતના જીવન જીવે છે એના પરથી તમારે એને બોલવાનું છે તમારે એના જીવા બની જવાનું છે એના જીવા બનશો તો એ તમને સાંભળશે નહીં તો એ સાંભળશે નહીં તો આવી કેટલીક મહાપુરુષોની વાત એમને જીવનની અંદર જાણવાની મળી સમજવાની મળી અને એનાથી વિનોબા ભાવેને ઘણો લાભ પણ થયો વિદ્યાર્થી મિત્રો આજે આપણા પાઠને અહીં સુધી રાખીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ જય ભારત આભાર